ફરસાણા તાલુકાના જોડવા ખાતે ગત 20 ફેબ્રુઆરી 2022 ના રોજ 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર કોર્ટે આ કેસમાં રોજે રોજની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પલસાણા તાલુકાના જોડવા ખાતે રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 11 વર્ષની બાળકી ઉપર ગત તારીખ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી, જેમાં બળાત્કાર તેમજ ધ પોક્સો એક્ટ અને ખૂનની કલમ મુજબનો ગુનો પલસાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. આ ચકચારી હત્યા કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી મૂળ આરોપીઓ દયારામ તેમજ કાલુરામ નાઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરી જરૂરી પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા આ કેસ ખૂબ જ નાજુક અને ગંભીર હોવાની નોંધ લઈ પારડોલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબશ્રીએ આ કેસમાં ઝડપથી કેસના ગુણદોષમાં ઉતરી સચોટ ન્યાય ફરિયાદીને મળી રહે તે માટે રોજે રોજ કેસની કાર્યવાહી હાથ ધરવા માટે આરોપીઓના ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા, જેમાં સરકારી વકીલ નિલેશ એચ પટેલે આરોપીને ઝડપથી કેસ ચલાવી સખત સજા અપાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મારું નામ એડવોકેટ યોગેશજી પટેલ છે. હું પલસાણા ખાતે પ્રેક્ટિસ કરું છું. જોડવા ખાતે જે ખૂબ જ નાજુક કેસ તારીખ 20/2/22 રોજ બનવા પામેલ હતો, એ ભોગ બનનાર દીકરીના ફરિયાદી માતા પિતા સાથે હું નામદાર બારડોલી સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલશ્રીની સાથે મદદગાર ખાનગી વકીલ તરીકે હું નિઃશુલ્ક સેવા આપી રહ્યો છું અને આ કેસ જલ્દીમાં જલ્દી પૂરો થાય અને કસૂરવારને સજા થાય એ બાબતે અમે ખૂબ જ તનતોડ મહેનત કરીને સદર કેસને આગળ જલ્દીમાં જલ્દી પૂરો થાય એવી અમે કોશિશ કરીશું. આથી હું નિલેશ એચ પટેલ બારડોલી સેશન્સ કોર્ટના એડિશનલ પીપી ને જણાવવાનું કે મોજે જોલવા તાલુકા પલસાણા મુકામે તારીખ 20/2/22 રોજ ફરિયાદીની ભોગ બનનાર દીકરી સાથે દુષ્કર્મ કરવામાં આવેલું અને તેનું ઘરું દબાવીને મારી નાખવામાં આવેલી હતી, જે બાબતની ફરિયાદીએ પલસાણા પોલીસ સ્ટેશનમાં આપેલી અને તે ફરિયાદ બાબતે ચાર્જશીટ બારડોલી સેશન્સ કોર્ટમાં આવી જતાં નામદાર સેશન્સ કોર્ટે તેઓનો આજરોજ ચાર્જ ફ્રેમ કરેલ છે અને જે સદર કેસની કાર્યવાહી તો જલ્દી ચાલી જાય તે માટે સૂચન કરેલ છે.